હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ઓલ એજ્યુકેશન સ્ટફ ચેનલ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ ઓકે આની અગાઉ પણ આપણે ફેબ્રુઆરી એટલે કે છ ફેબ્રુઆરીથી લઈને અગિયાર ફેબ્રુઆરી સુધીના મોસ્ટ પીના જે કરંટ અફેર્સ હોય છે એ મૂક્યા છે હવે આપણે વાત કરીશું બીજા ત્રીસથી લઈને ચાલીસ જેટલા કરંટ અફેર્સના ક્વેશ્ચનો જણ છે તો ચલો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જોડે જોડે તમને જવાબ પણ આપીએ છીએ ઓકે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી ચલો તાજેતરમાં ટ્રેક અ બ્રેક કે ટ્રેક અ બ્રેક નામનું ફીચર કઈ સોશિયલ મીડિયા કંપનીએ લોન્ચ કર્યું છે તો એ છે તમારું ઇન્સ્ટાગ્રામ ઓકે જે પણ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય એમને પણ કદાચ નો ખબર હશે કે એમના માટે ટેક અ બ્રેક નામનું ફીચર્સ સોશિયલ મીડિયા પર લોન્ચ થઈ ગયું છે તો સાચો જવાબ થઈ જશે ટેક અ બ્રેક નામનું જે ફીચર્સ છે એ ઇન્સ્ટાગ્રામ પર લોન્ચ કરવામાં આવ્યું છે અથવા તો ઇન્સ્ટાગ્રામ કંપનીએ લોન્ચ કર્યું છે ચલો વર્ષ બે હજાર એકવીસમાં વિશ્વનો વિશ્વમાં સોના ચાંદી અથવા તો સોનાની ખરીદી કરવા બીજા નંબરે કોણ રહ્યું છે છે તો એ આપણી ભારતીય રિઝર્વ ઓકે વર્ષ વિશ્વમાં સોનાની ખરીદી પર બીજા નંબરે કોણ રહ્યું છે તો ભારતીય રિઝર્વ બેંક ચલો યાદ રાખવાનું છે તમારે તાજેતરમાં ફાઇબર ઇન્ડિયા પ્રમુખ કોણ બન્યા છે મોસ્ટ મોસ્ટી ક્વેશન કે તાજેતરમાં ફાઈઝર ઇન્ડિયા ના પ્રમુખ કોણ બન્યા છે

તો વાયનડ અભ્યારણ ખાતે શોધવામાં આવી છે ચલો તાજેતરમાં તિબ્બત સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો એ છે આપણા ધર્મશાળા ખાતે ઓકે ડી તમારો રાઈટ આન્સર તે છે કે તાજેતરમાં તિબ્બત સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તો એ કરવામાં આવ્યું હતું ધર્મશાળા ખાતે ચલો તાજેતરમાં કયા દેશે સ્વદેશી ડ્રોનને પ્રોત્સાહિત આપવા માટે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે તો આપણું ભારત દેશ બી તમારો સાચો જવાબ થઈ જશે કે સ્વદેશી એટલે કે પોતાના જ ડ્રોન બનાવશે એટલે એ વિદેશી પ્રતિબંધ મૂક્યો છે ચલો વર્ષ દુનિયાનું સૌથી ભીડભાડવાળું શહેર કયું બન્યું છે સ્ટાર ઓડ ક્વેશ્ચન કે બે હાજર એકવીસ માં દુનિયાનું સૌથી ભીડભાડવાળું શહેર કયું બન્યું છે તો ઈસ્તાનબુલ અથવા તો ઈસ્તાબુલ એ તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો તાજેતરમાં રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા કાર્યક્રમ કયા મંત્રાલય હેઠળ શરૂ કરાયો છે તો પર્વતમાલા જે કાર્યક્રમ છે જે રોપવેને લગતો હોય છે તો રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા કયા મંત્રાલય હેઠળ રજૂ કર્યો છે તો માર્ગ પરિવાર મંત્રાલય ઓકે ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે માર્ગ પરિવાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે ચલો તાજેતરમાં વિશ્વ

દર વર્ષે તેર ફેબ્રુઆરી એ કોની જન્મ પર ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે તો એ છે આપણા સરોજની નાયડુ ઓકે એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે દર વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ આપણે સરોજની નાયડુના જન્મદિવસ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ ચલો તાજેતરમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે તો એ પણ તેર ફેબ્રુઆરીના દિવસ મનાવવામાં આવે છે યાદ રાખવાનું છે વિશ્વ રેડિયો દિવસ તેર ફેબ્રુ વારી ચલો તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા સ્માઇલ યોજના શરૂ કરવામાં આવી છે સ્ટાર ઓળખ થઈ જશે ઓકે તો એ છે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય સ્માઇલ યોજના એટલે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ચલો તાજેતરમાં જાહેર થયેલા આરબીઆઈની મૌદ્રિક મૌદ્રિક નીતિનો જે દર છે રિવર્સ રિપોરેટ કેટલા ટકા રહ્યો છે તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ યાદ રાખવાનું છે તમારે ખાલી એટલું કે આરબીઆઈનો જે મૌદ્રિક નીતિ દર છે જેનું છે રિવર્સ રિપો રેટ તો ત્રણ પોઈન્ટ ટકા જેટલો રહ્યો છે અથવા તો રાખવામાં આવ્યો છે ચલો તાજેતરના ઈ ઓકે આઈ યુ ના લોકમંત્ર સૂચકાંક બે હજાર એકવીસ માં છ પોઈન્ટ એકાણું ના સ્કોર સાથે ભારતમાં કેટલા ક્રમે રહ્યું છે તો ભારત છે છેતાલીસમાં ક્રમે રહ્યું છે ઓકે તમને ખાલી પૂછાઈ જાય કે ભારત તાજેતરમાં ઇ આઈ લોકતંત્ર સૂચકાંકમાં કેટલા ક્રમે રહ્યું છે તો છેતાલીસમાં ક્રમે અને એમનો સ્કોર કર્યો છે સ્કોર તો છ પોઈન્ટ એકાણું જેટલો સ્કોર કર્યો છે ચલો તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ કુપોષણમાં ગુજરાત ભારત દેશમાં કેટલા ક્રમે છે મોસ્ટ એમ્પી કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ કુપોષણમાં ગુજરાત દેશના કેટલા ક્રમે છે તો બીજા નંબરના ક્રમે છે ટેબલ ટેનિસ મહાસભાના અધ્યક્ષ કોણ બન્યા છે તો ગીતા મિત્તલ બન્યા છે એ તમારે સાચો જવાબ થઈ જશે કે ભારતીય ટેબલ ટેનિસમાં મહાસભાના નવા અધ્યક્ષ ગીતા મિત્તલ બન્યા છે

પૂછાઈ જતો હોય છે આપણા ગુજરાતને લગતો તો તમારે કરંટ અફેર્સમાં ખાસ યાદ રાખવાનું છે ઓકે તાજેતરમાં મહીસાગર જિલ્લામાં મહી નદી પર બાંધવામાં આવેલા નવા હાડોળ પુલનું ઈ પર કોણે કર્યું તો પૂર્ણેશ મોદીએ કર્યું હતું ચલો તાજેતરમાં એનએસ એસ એટલે કે નેશનલ સિંગલ વિન્ડોઝ સિસ્ટમ સાથે એકત્રિત થનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે તો એ છે આપણું જમ્મુ એન્ડ કાશ્મીર ઓકે યાદ રાખવાનું છે નેશનલ સિંગલ અને વિન્ડો સિંગલ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીર બની ગયો છે એટલે સિમ્પલ ક્વેશ્ચન છે કે રાહુલ બજાજ હતા જે હતા રાહુલ બજાજ હતા બજાજ ઓટોના પૂર્વ ચેરમેન તો એમના તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા તો પદ્મભૂષણ એ તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો તાજેતરમાં આઈ આઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના ના નવા અધ્યક્ષ કોણ બની ગયા છે તો દેવાશીષ મિત્રા ડી તમારો સાચો જવાબ થઈ જશે જોડે જોડે તમારે એમનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે આઈ આઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેરેક્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ડન નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો દેવાશીષ મિશ્રા બની ગયા છે તાજેતરમાં બિહારના ખાદી બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે તો મનોજ તિવારી ઓકે તમે બધા ઓળખતા હશો મનોજ તિવારીને તો એ બની ગયા છે બિહારના ખાદી બ્રાન્ડ એમ્બેસેડર યાદ રાખવાનું છે તમારે ચલો તાજેતરમાં કયા રાજ્યમાં ચાર દિવસીય મેરુ ઉત્સવ ઉજવવામાં આવે છે તો એ છે આપણા રાજસ્થાન ખાતે મેરુ ઉત્સવ ઉજવવામાં આવે છે ઓકે કરંટ અફેર્સ કેવું છે વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને એ છે ને જ્ઞાનનો દરિયો છે તમે જેટલું પણ વાંચો ને એટલું ઓછું છે કરંટ અફેર્સમાં ઓકે પણ તમારે જેટલા પણ આપણા ઇન્ડિયાના બનાવો હોય છે જે ટોપ પર હોય પછી આપણા ગુજરાતના જેટલા પણ બનાવો બનતા હોય છે જે ટોપ પર હોય એકદમ હાઈડલાઇટમાં તો એ તમારે નોટ કરીને ચાલવાનું થશે ચલો તાજેતરમાં જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી કોણ ચૂંટાય છે જો આવું પણ પૂછાતું હોય છે ઇન્ટરનેશનલમાં જે પણ રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય ઓકે કોઈ મોટી એવી ઘટના બની હોય તો એ પણ તમારે નોટડાઉન કરીને ચાલવાનું છે તો તાજેતરમાં જર્મનીના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે તો ફ્રેન્ક વોલ્ટર બી તમારો આન્સર થઈ જશે કે ફ્રેન્ક વોલ્ટર યાદ રાખવાનું છે ઘણું નામ છે ચલો મુંબઈ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ક્યારથી શરૂ થશે તો ઓગણત્રીસ મે થી શરૂ થશે ડન ચલો તાજેતરમાં કયા રાજ્યની સરકારે કેન્સરથી સુરક્ષા માટે હોપ એક્સપ્રેસ જાહેરાત કરી છે સ્ટાર ઓર્ડ થઈ જશે ને કારણ કે મહારાષ્ટ્ર માટે હોપ એક્સપ્રેસ જાહેર કરી છે ચલો તાજેતરમાં કઈ કંપનીએ પીએસએલવી સી ફિફ્ટી ટુ સી બાવન ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે તો ઈસરોએ બી તમારો રાઈટ આન્સર થઈ જશે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે તો ફિલિપાઈન્સ એ તમારો રાઈટ આન્સર થઈ જશે ઓકે ફેબ્રુઆરીનું કરંટ અફેર જોઈએ છે તો ફેબ્રુઆરીમાં એ લોકો આપણે જે ભારતના વિદેશ મંત્રી છે એસ જયશંકર જે ગયા છે ફિલિપાઈન્સ કેટલા દિવસના પ્રવાસ માટે તો ત્રણ દિવસના પ્રવાસ માટે ગયા છે તાજેતરના સોરી તાજેતરમાં નાસા પાર્કર સોલાર પ્રોબે ઓકે પાર્કર સોલાર પ્રોબે અવકાશમાંથી કયા ગ્રહની સપાટી પર તસવીરો લીધી છે તો એ છે શુક્ર ગ્રહની સપાટી પર તસવીરો લીધી છે ડી તમારો સાચો જવાબ થઈ જશે કે તાજેતરના નાસાના પાર્કર સોલર પ્રભે અવકાશીમાંથી શુક્ર ગ્રહના સપાટીની તસવીરો લીધી છે ડન તો ચલો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છીએ બીજા મોસ્ટી ક્વેશ્ચન લઈને ફેબ્રુઆરીનો હજુ પણ એકાદ વિડીયો આપણી બની જશે જેમાંથી ચાલીસ થી પચાસ જેટલા ક્વેશ્ચનો હશે ડન અને તમે આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ તો ફટાફટ ચર્ચા કરી લઈએ કે સંસદનો જે અનુચ્છેદ છે અને રાજ્યપાલનો હોય તો બસો ને તેર સુપ્રીમ કોર્ટ એટલે એકસો ચોવીસ હાઈકોર્ટ એટલે બસો ચૌદ આ બધા અનુચ્છેદ પૂછા ગયેલા છે મોસ્ટ એમ્પી છે યાદ રાખવાના છે તમારે ચલો વિધાન મંડળ હોય તો એકસો અડસઠ વિધાન પરિષદ હોય તો એકસો એકોતેર વિધાનસભા હોય તો એકસો સિત્તેર રાજ્યપાલ પૂછાય ગયેલું એકસો ત્રેપન અને રાજ્યપાલની નિમણૂક એકસો ને પંચાવન ચલો રાજ્યપાલની નિમણૂક આપણે કયા દેશના બંધારણમાંથી લીધી છે ફટાફટ જણાવો સંસદના વાપરવાની ભાષા એકસો વીસ અને વિધાન મંડળ વાપરવાની ભાષા બસો ને દસ ડન છે તો થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પી ક્વેશન લઈને